નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એકવીસ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ એકવીસ નવેમ્બર બીજા ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ત્રિપુરા હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યું તો ત્રિપુરા હાઈકોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અબ્દુલ હામિદ કુરેશીને ત્રિપુરા રાજધાની અગરતલા મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવ રાજ્યપાલ રમેશ બેસ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠકો એક અને સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો પોતે પ્રશ્ન બે ભારતે કયા દેશ સાથે રો ઓફ ધ સી નવસૈનિક અભ્યાસ શરૂ કર્યો તો આ અભ્યાસ ભારતે શરૂ કર્યો છે કતાર દેશ સાથે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો કતાર પાટનગર દોહા પ્રધાનમંત્રી અબ્દુલ બિન નાસિર ને ચરણ છે રિયાલ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા શહેરમાં પ્રથમ રાષ્ટ્રીય કૃષિ રસાયણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તો આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચાર ચેરી બ્લોસમ ફેસ્ટિવલ બે હજાર ઓગણીસનું આયોજન ત્યાં કરવામાં આવ્યું તો આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે મેઘાલયના શિલોંગમાં મેઘાલય રાજધાની શિલોંગ મુખ્યમંત્રી કોનરોડ સંગમા રાજ્યપાલ તથાગત રોય વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો પોતેર પ્રશ્ન પાંચ હાલમાં જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ કોણ બની તો તે બન્યા છે ગોટાબાયા શ્રીલંકા પાટનગર કોલંબો અને જયવર્ધનપુરા શ્રીલંકા રૂપી પ્રશ્ન છ હાલમાં જ કઈ તારીખે ઝારખંડ રાજ્યનો ઓગણીસમો સ્થાપના દિવસ અને બિસા મુંડા જયંતિ ઉજવવામાં આવી તો તે ઉજવવામાં આવી છે પંદર નવેમ્બરના રોજ ઝારખંડ રાજધાની રાંચી મુખ્યમંત્રી રઘુવર દાસ રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વિધાનસભાની બેઠકો એક્યાસી લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો છ અને સ્થાપના વર્ષ છે પંદર નવેમ્બર બે હજાર પ્રશ્ન સાત હાલમાં કયા રાજ્યમાં બ્રહ્મપુત્ર પુષ્કરમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તો આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આસામ રાજ્યમાં આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન આઠ હાલમાં જ કઈ ભારતીય મહિલા બોક્સર એ પ્રથમ એથ્લેટ આયોગના સભ્ય તરીકે પસંદ થયા તો તે છે સરિતા દેવી એઆઈબીએનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન પ્રશ્ન નવ કયા વરિષ્ઠ પત્રકારે ડીડીસીએના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું તો તે છે રજત શર્મા રજત શર્મા જુલાઈ બે હજાર અઢારમાં ડીડીસીએ ના અધ્યક્ષ બન્યા હતા ડીડીસીએનું પૂરું નામ છે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન દસ પેનાસોનિક ગોલ્ફ ઓપન ખિતાબ કોણે જીત્યો તો તે જીત્યો છે કેમ જોયું પેનાસોનિક ગોલ્ફ ઓપન ખિતાબનું આયોજન ગુરુગ્રામમાં કરવામાં આવેલ હતું ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર હાલમાં જ ડેવિડ વિલાએ ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી તે કયા દેશના ફૂટબોલર છે તો તેઓ છે સ્પેન દેશના ફૂટબોલર પ્રશ્ન બાર ભારતમાં શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરનાર પ્રથમ મિલનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તે ઉદઘાટન કરવામાં આવ્યું છે ગોરખપુર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન તેર ક્યાં ભારતીય ખેલાડીએ આઈટીટીએફ ચેલેન્જ ઇન્ડોનેશિયા ઓપન બે હજાર ઓગણીસ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો તો તે છે હરમિત દેસાઈ હરમિત દેસાઈએ અમરરાજ એન્થનીને અગિયાર નવ નવ અગિયાર અગિયાર નવ અગિયાર નવ દસ બાર અને અગિયાર નવના સ્કોરથી હરાવ્યા છે પ્રશ્ન ચૌદ હાલમાં જ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશને પોતાનું નામ બદલીને શું રાખ્યું તો તેનું નામ બદલીને રાખવામાં આવ્યું છે વર્લ્ડ એથ્લેટિક્સ આઈ એફની સ્થાપના ઓગણીસો બારમાં થઈ હતી પ્રશ્ન પંદર કૃષિ સાંખ્યિકી પરનું આઠમું આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો તે આયોજિત કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખા રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચલણને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ